હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે ત્રણ જુલાઈ અને ત્રણ જુલાઈ બે હજાર બાવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહ્યો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો મિત્રો બીજી વાત કે આજે આપણા એક્ઝામ ટુડેના યુટ્યુબ ચેનલ પર બે લાખ સબ્સ્ક્રાઇબર એટલે કે બે લાખનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે

વિધાનચંદ્ર રોયની જન્મ તિથિ અને પુણ્ય તિથિના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે વાત કરીએ થીમ થીમ શું છે તો ખાસ યાદ રાખજો થીમ છે ફેમિલી ડોક્ટર ઓન ધ લાઇન શું છે ફેમિલી ડોક્ટર ઓન ધ ફ્રન્ટલાઇન આ વર્ષની થીમ છે તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસની વાત થઈ એ પણ એક જુલાઈના રોજ જ દર વર્ષે મનાવવામાં આવે છે મિત્રો તો પણ રહેશે હાલમાં રાષ્ટ્રીય સીએ દિવસ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પણ દર વર્ષે એક જુલાઈના રોજ રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ મનાવવામાં આવે છે હવે એક જુલાઈના રોજ રાષ્ટ્રીય જીએસટી દિવસ પણ મનાવવામાં આવે ફ્રેન્ડ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર જીએસટી જે છે એ ભારતમાં એક જુલાઈ બે હજાર સત્તરના રોજ લાગુ થયું હતું તો તેની યાદમાં દિવસ મનાવાય નેક્સ્ટ છે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક દુપહ્યા એટલે કે જે બે પેંડાવાળા વાહનો છે એની હિસ્સેદારી કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે તો વાત થઈ છે નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રિક સો ટકા ટુ ડેનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર સ્પોર્ટસ જીકે જેવી ટોટલ સત્તાવીસ કરંટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ છે હાલમાં સેબીએ એનએસસી પર કેટલા કરોડ રૂપિયાનો દંડ લગાડ્યો છે તો સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનએસસી જે છે મિત્રો એ ભારતનું એક જે શેર માર્કેટ છે બરાબર એ છે તો સેબીએ હાલમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીનું પૂરું નામ છે એના પર સાત કરોડ રૂપિયા કેટલા સાત કરોડ રૂપિયાનો દંડ લગાડ્યો છે તો આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ સાત કરોડ નેક્સ્ટ હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેંક યોજનાને કયા રાજ્યએ શરૂ કર્યું છે તો સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેન્ક યોજના એને હાલમાં શરૂઆત કરી છે હિમાચલ પ્રદેશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે એક જુલાઈથી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે તો હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેન્ક યોજના એટલે કે ખરીદવા માટેની યોજના શરૂ કરી છે હિમાચલ પ્રદેશે મિત્રો વાત થઈ છે હિમાચલ પ્રદેશ સીએમ છે જયરામ ઠાકુર રાજ્યપાલ છે રાજેન્દ્ર આળલેકર અને કેપિટલ છે શિમલા હાલમાં એનએચપીસી હિમાચલ પ્રદેશમાં હરિત હાઇડ્રોજન પરિયોજના વિકસિત કરશે પહેલો જૈવ વિવિધતા પાર્ક મંડીમાં બનાવવામાં આવ્યો છે નવમી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપ બે હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ છે પ્રથમ પૂર્ણ રૂપથી કોવિડ નાઇન્ટીન વાળો રાજ્ય બની ગયું છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં ગ્રેટ હિમાલયા પિન વિલે ખીર ગંગા નેશનલ પાર્ક આવેલા છે નેક્સ્ટ છે હાલમાં એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને ક્યાં ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર ઉર્જા પરિયોજના શરૂ કરી છે ફ્લોટિંગ એટલે કે તરતી સૌર ઉર્જા પરિયોજના એનટીપીસીએ શરૂ કરી છે મિત્રો તેલંગાણાની અંદર ક્યાં કરી છે તેલંગાનામાં કરી છે તો વાત થઈ છે તેલંગાના તેલંગાણાના સીએમ છે હાલમાં કે ચંદ્રશેખર રાવ કેપિટલ છે હૈદરાબાદ

સૌથી મોટો ડાય એમોનિયમ ફાસ્ફેટ આપૂર્તિકાર દેશ બન્યો છે મિત્રો રશિયા બે હજાર બાવીસમાં વાત થઈ છે રશિયા રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન રશિયાનું કેપિટલ છે મોસ્કો અને કરન્સી છે રશિયન રૂબલ હાલમાં રશિયાના એક પત્રકાર છે એમનું નામ છે દિમિત્રી મુરાટો એમણે યુક્રેનના બાળકોની મદદ માટે પોતાનો શાંતિ નોબલ પુરસ્કાર વેચી દીધો છે દુનિયાની સૌથી શક્તિશાળી

વાત કરીએ ગેલની તો ગેલની સ્થાપના નાઇન્ટીન એટી ફોરમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે અને સીઈઓ હાલમાં મનોજ જૈન નેક્સ્ટ હાલમાં છે વિશ્વ શેરી મંચનું આયોજન ક્યાં થયું છે તો અગિયારમાં વિશ્વ શેરી મંચનું આયોજન થયું છે હાલમાં પોલેન્ડ ખાતે બરાબર મિત્રો વાત થઈ છે પોલેન્ડ પોલેન્ડનું કેપિટલ છે વર્સો કરન્સી છે પોલેન્ડી ની જેલોટી અને પ્રેસિડેન્ટ છે એન્ડ્રીઝ ડુડા

તમિલનાડુની વાત કરીએ તમિલનાડુ રાજ્ય બોન્ડ રિલીઝ કરવા માટે અધિકૃત કર્યું છે તો ભારત સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચૂંટણી બોન્ડ રિલીઝ કરવા માટે અધિકૃત કર્યું છે એસબીઆઈ ની સ્થાપના ઓગણીસો પંચાવનમાં થઈ હતી એનું હેડ ક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે અને ચેરમેન છે હાલમાં દિનેશ કુમાર ખારા નેક્સ્ટ છે હાલમાં કયા ભારતીય સાહિત્યકારને એકત્રીસમાં સરસ્વતી પુરસ્કારથી સન્માનિત કરાયા છે તો ફ્રેન્ડ રામદરસ મિશ્રા એમને એકત્રીસમાં સરસ્વતી પુરસ્કારથી સન્માનિત કરાયા છે હાલમાં એમની એક કવિતા છે મેં તૈયાર હું એના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો તો પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી હાલમાં નીરજ ચોપડાએ ડાયમંડ લીગ મીટમાં કયો મેડલ જીત્યો છે તો ડાયમંડ લીગ મીટ એનું આયોજન સિંગાપુર ખાતે થયું છે મિત્રો નીરજ ચોપડાએ એટી નાઇન પોઈન્ટ નાઇન્ટી મીટર ભાલો ફેંકીને આમાં સિલ્વર મેડલ જીત્યો છે નેક્સ્ટ હાલમાં કોણે ઓલિમ્પિક ભારતીય સંઘ સાથે પ્રમુખ પ્રાયોજન કરાર કર્યો છે તો મિત્રો ઓલિમ્પિક ભારતીય સંઘ સાથે પ્રમુખ પ્રાયોજન કરાર કર્યો છે હાલમાં અદાણી સ્પોર્ટ્સ લાઈને નેક્સ્ટ હાલમાં ભારતના અટોર્ની જનરલ કે કે વેણુગોપાલનું કાર્યકાળ કેટલા મહિના વધારવામાં આવ્યું તો હાલમાં ભારતના મુખ્ય ન્યાયવાદી ભારત સરકારના પ્રમુખ વકીલ પણ કહી શકીએ આપણે એને બરાબર આર્ટિકલ સેવન્ટી સિક્સમાં ભારતમાં એક અટોર્ની જનરલ હશે કાયદાકીય સૌથી મોટો અધિકારી એની વ્યાખ્યા આપેલી છે એ છે હાલમાં કે કે વેણુગોપાલ અને એમનો કાર્યકાળ હાલમાં ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે કેટલા મહિના માટે ત્રણ મહિના માટે વધારવામાં આવ્યું છે નેક્સ્ટ છે સિંગાપુર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ બે હજાર બાવીસમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે તો મિત્રો એ જીત્યા છે દસ મેડલ દસ મેડલ જીત્યા છે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસ સિંગાપુરમાં આયોજન થયું છે ભારતે દસ મેડલ જીત્યા નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે દરેક પરિવારને ફેમિલી કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે વાત થઈ છે ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ સરકાર દરેક રાજ્ય દરેક परिवार ने फैमिली कार्ड आपसे उत्तर प्रदेश के सीएम से योगी आदित्यनाथ राज्यपाल के आनंदीबेन पटेल अन कैपिटल से लखनऊ 12वीं हॉकी राष्ट्र इंडिया जूनियर पुरुष राष्ट्रीय चैंपियनशिप उत्तर प्रदेश से जीती है भारत में सागबाजी का સૌથી મોટો ઉત્પાદક રાજ્ય છે ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 માં સર્વશ્રેષ્ઠ રાજ્ય બન્યો છે ઉત્તર ટાટા પાવર રિન્યુએબલ એનર્જીએ ઉત્તર પ્રદેશમાં સો મેગાવોટની સોર પરિયોજના શરૂ કરી છે દુર્ગાશંકર મિશ્રા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં કે હાલમાં ચર્ચામાં રહેલ વરદાયની માતાનું મંદિર ક્યાં આવેલું છે ગાંધીનગર રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન છે હાલમાં ચાર ગ્રેન્ડ સ્લેમમાં એસી મેચ જીતવાળા પહેલા ખેલાડી કોણ બન્યા છે એટલે કે ચારે ચાર ગ્રેન્ડ સ્લેમમાં એસી એસી મેચ જીતી છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે